પંડિત યુગના કવિ નન્હાલાલ વિશે 50 અગત્યના એમસીક્યુ પ્રશ્નો. ગુજરાતમાં લોકપ્રિય કવિ એવા કવિ દલપતરામના પુત્ર કોણ છે? નહનાલાલ. નહનાલાલનો જન્મ ક્યારે થયેલો? 16/3/1877. નહનાલાલનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. નહનાલાલના માતૃશ્રીનું નામ આપો. રેવાબા. નહનાલાલે કયું તખલ્લુસ અપનાવ્યું હતું? પ્રેમ ભક્તિ. નહનાલાલનું અવસાન ક્યારે થયું? 9 જાન્યુઆરી 1946. કવિ નહનાલાલનું શ્રેષ્ઠ પ્રદાન કેવા કાવ્યમાં છે? ઉર્મી કાવ્યમાં. કેટલાક કાવ્યનો 3 ભાગ અને નહના નહના રાસનો 3 ભાગ કોણે લખ્યા છે? નહનાલાલે. સુહાગણ, પાનેતર અને મહેરામણના મોતી જેવા કાવ્ય સંગ્રહોના કવિ કોણ છે? નહનાલાલ. ગીતમંજરી, ચિત્રદર્શનો અને દાંપત્ય જીવન સ્ત્રોતો જેવા કાવ્ય સંગ્રહો કોણે આપ્યા છે? કવિ નહનાલાલે. રાજસૂત્રોની કાવ્ય ત્રિપુટી અને પ્રજ્ઞાચક્ષુના પ્રજ્ઞાબિંદુઓના કાવ્ય કોણે લખ્યા છે? નહનાલાલે. નહનાલાલે કયું મહાકાવ્ય લખવાનો પ્રયત્ન કરેલો? કુરુક્ષેત્ર. નહનાલાલની રંગદર્શી કવિ પ્રકૃતિનો પ્રથમ આવિષ્કાર રૂપ કાવ્યો કયો કાવ્ય સંગ્રહ છે? વસંતોત્સવ. નહનાલાલની ડોલન શૈલીમાં રચાયેલી પ્રથમ ગણનાપાત્ર કૃતિ કઈ છે? વસંતોત્સવ. નહનાલાલના અવસાનને લીધે અધૂરું રહેલું વિરાટ કાવ્ય કયું છે? હરિસંહિતા. નહનાલાલે પોતાની પત્નીને થયેલો પ્રભુ દર્શનનો ચમત્કારિક પ્રસંગનું દર્શન આપણને કયા કાવ્ય સંગ્રહ રૂપે કરાયું છે? હરિદર્શન. પોતાને થયેલા પ્રભુ દર્શનની ઝાંખી નહનાલાલે કયા કાવ્ય સંગ્રહમાં કરાવી છે? વેણુવિહારમાં. ઇન્દુકુમાર અને જયા જયંત નાટકના સર્જક કોણ છે? નહનાલાલ. પ્રેમકુંજ અને પુણ્યકથા નાટકો કોણે લખ્યા છે? નહનાલાલે. જયા જયંત તેમજ અજીત અને અજીતા નાટકો કોના છે? નહનાલાલના. નીચેનામાંથી કયું નહનાલાલનું નાટક તત્વજ્ઞાન વિષયક છે? વિશ્વગીતા. નહનાલાલે ગ્રામ્ય જીવનને લગતું કયું નાટક લખ્યું છે? ગોપિકા. નહનાલાલે પ્રવેશ વિનાનો સંસ્કૃત નાટ્ય શૈલીનો કયા નાટકો લખ્યા છે? સંગમિત્રા અને શ્રીહર્ષદેવ. સમકાલીન રાજકારણનું આલેખન નહનાલાલે કઈ નવલકથામાં કર્યું છે? સારથીમાં. નહનાલાલની પ્રેમકથા નિમિત્તે લખાયેલી નવલકથા કઈ છે? ઉષા. નહનાલાલનો એકમાત્ર વાર્તા સંગ્રહ કયો છે? પોખડીઓ. નીચેનામાંથી કયું નાટક નહનાલાલનું નથી? ભદ્રમ ભદ્રમ એમનું નથી. એમના નાટકોમાં છે ઇન્દુકુમાર, અમરવેલ, અજીત અને અજીતા. નહનાલાલના આત્મપરિચયાત્મક લેખો કયા પુસ્તકમાં મળે છે? અર્ધશતાબ્દીનો અનુભવ બોલ. નહનાલાલે લખેલા કવિશ્વર દલપતરામનો સાહિત્ય પ્રકાર કયો છે? જીવનચરિત્ર. ઉષા પ્રેમકથા છે તો સારથી રાજકીય નવલકથા છે. નહનાલાલે પ્રયોજેલી અપદ્ય ગદ્ય શૈલી કયા નામે ઓળખાય છે? ડોલન શૈલી. નહનાલાલે કયા પુસ્તકમાં નિબંધનાત્મક ચરિત્રો નિરૂપ્ય છે? ચિત્રદર્શનો. આપણા સાક્ષર રત્નોના 2 ભાગમાં ગુજરાતી સાહિત્યકારનો વ્યક્તિચિત્રો કોણે લખ્યા છે? નહનાલાલે. સાહિત્ય મંથન નામે વિવેચન પુસ્તક લખનાર કોણ છે? નહનાલાલ. જગત કાદંબરીઓમાં સરસ્વતી ચંદ્રનું સ્થાન વિવેચન પુસ્તકના કરતા કોણ છે? નહનાલાલ. ગુજરાતી ભૂગોળ નામનું શિક્ષણ ઉપયોગી પુસ્તક કોણે લખ્યું છે? નહનાલાલે. ઉદ્બોધન અને સંબોધન નામનો વિવેચન સંગ્રહ આપનાર કોણ છે? નહનાલાલ. સાહિત્ય મંથન અને સંસાર મંથન જેવા વિવેચન ગ્રંથો કોના છે? નહનાલાલના. નીચેનામાંથી કયું પુસ્તક નહનાલાલનું વિવેચન પુસ્તક નથી? કવિતા અને સાહિત્ય. એમના વિવેચન પુસ્તકમાં છે ગુરુદક્ષિણા, ઉદ્બોધન અને સંબોધન. વિરાટનો હિંડોળો જાકમજોળ કાવ્યપંક્તિના કવિ કોણ છે? નહનાલાલ. ઝીણા ઝરમર વર્ષે મેં ભીંજે મારી ચૂંદડી એવી પંક્તિના સર્જક કવિ કોણ છે? નહનાલાલ.
નહનાલાલની પ્રથમ કાવ્ય રચના કઈ છે? વસંતોત્સવ. વસંતોત્સવ ખંડ કાવ્ય કયા સામયિકમાં પ્રગટ થયું હતું? જ્ઞાનસુધામાં. ઓજ અને અગર જેવા પ્રસંગ કાવ્ય કોણે લખ્યું છે? નહનાલાલે. મારા નયણાની આળસરે ન નિરખ્યા હરીને જરી જેવી કાવ્ય પંક્તિ કોણે રચી છે? નહનાલાલ. નહનાલાલે લખેલી વિશ્વગીતા કૃતિના સાહિત્ય પ્રકાર કયો છે? નાટક. પિતા વિશે નહનાલાલે કયું કાવ્ય લખ્યું છે? પિતૃ તર્પણ. કયા નાટકમાં કવિ નહનાલાલે સિનેમા નાટક અને સંગીતનો સમન્વય સાધ્યો છે? અમરવેલમાં. મુંબઈમાંનો મહોત્સવ અને પ્રસ્તાવમાળા પુસ્તકોના રચયિતા કોણ છે? નહનાલાલ. ગુજરાતના સારસ તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? નહનાલાલે. કરતા શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને ગુજરાતી સાહિત્યકારો વિશે જાણવું હોય વધુ તો મારી ચેનલ પર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો અને મિત્રોમાં આવા વિડીયો શેર કરવા વિનંતી છે.